સાબરકાંઠાના પોસીનામાં પોલીસકર્મીઓ પર ફાયરિંગ. પોસીનાના ગૌરી ગામે 3 પોલીસકર્મીઓ પર થયું ફાયરિંગ. 3 પોલીસકર્મીઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. પોલીસનો કાફલો ઘટના સ્થળે. સાબરકાંઠા પોલીસના કાફલાની સાથે LCB SOGની ટીમ પણ પોસીના જવા માટે થઈ રવાના. પોસીના તાલુકાના કાડી કાકોડ ગામે બાતમીના આધારે ગેરકાયદેસર હથિયારનો કબજો લેવા પહોંચેલા પોલીસકર્મીઓ પર ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. સાબરકાંઠા જિલ્લાના પોસીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કાડી કાકોડ ગામ ખાતે ગેરકાયદેસર હથિયારની બાતમીને આધારે 5 જેટલા પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગેરકાયદેસર હથિયારનો કબજો મેળવ્યો હતો. ત્યારે ઘટના સ્થળે પહોંચેલા પોલીસકર્મીઓ ઉપર અચાનક અજાણા ઈસમે પથ્થરમારો કરી પોલીસકર્મીઓ ઉપર ફાયરિંગ કર્યું, જેમાં એક પોલીસકર્મીને પગે ના ભાગે ગોળી વાગતા સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 4-5 પોલીસકર્મીઓને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંતરિયાળ વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારનો કબજો મેળવવા પહોંચેલા પોલીસકર્મીઓ પર ફાયરિંગને લઈને સાબરકાંઠા જિલ્લા પોલીસવાળા સહિતના પોલીસનો કાફલો પોસીના ખાતે દોડી આવ્યો હતો. જિલ્લા પોલીસવાળાની સૂચના અનુસાર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરાઈ હતી. અંતરિયાળ વિસ્તારમાં પોલીસકર્મીઓ પર ફાયરિંગને લઈ જિલ્લા પોલીસવાળા, જિલ્લા SOG, જિલ્લા LCB સહિતનો પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો હતો. આજરોજ પોશીના પોલીસ સ્ટેશન સ્ટાફને એક ગેરકાયદેસર હથિયાર વિશે બાતમી મળેલી હતી અને તે સારું તેઓ કાલી કાકડ ગામ જે છે આંજણે OPનું ત્યાં ટીમ ગયેલી હતી. દરમિયાનમાં જે છે એ હથિયાર જે છે એમને મળી આવેલું હતું, પરંતુ સામે જે છે પોલીસ પર અસોલ્ટ થયેલો હતો અને એક ફાયરિંગ પણ થયેલું હતું, જેમાં પોલીસ કર્મી જે છે એને પગે જે છે ઈજા થયેલી છે. એ સિવાય જે છે પથ્થરમારો કરવામાં આવેલો હતો અને જેમાં પણ અન્ય 4-5 પોલીસકર્મીને નાની મોટી ઈજા થયેલી છે અને એ બાબતે જે છે અત્યારે હાલ તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે.